નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સર્જન તથા સૌંદર્યના સર્જક શિલ્પકારો. શિલ્પકારો સર્જન સૌંદર્ય તથા વિકાસના વાહક છે. માનવીય સભ્યતાના વર્ણનમાં કુશળ શિલ્પકારોના કામનો પણ ઉલ્લેખ જોવામાં મળે છે. શિલ્પકારો વગર માનવ સભ્યતા સંસ્કૃતિ તથા વિકાસની કલ્પના થઈ શકતી નથી. પ્રાચીન કાળથી અત્યાર સુધીમાં શિલ્પકારોએ લુહાર, રથ બનાવનાર, સોની, કંસાળા, શિલ્પકાર, વાસ્તુશાસ્ત્રી વગેરે રૂપોમાં પોતાના કૌશલ્યથી ધરતીને સુંદર બનાવવામાં મહાન યોગદાન આપ્યું છે. બધી ઈચ્છાઓ છોડીને એક સાધકની જેમ શિલ્પકારો માનવ જીવનને સરળ તથા સુંદર બનાવવા માટે ઉદ્યમ કરે છે. આજે સૃષ્ટિ પર જે સૌંદર્ય દેખાય છે તે આપણા શિલ્પકારોએ અથાગ મહેનત તથા તનતોડ પરિશ્રમનું જ પરિણામ છે. આપણે આપણા શિલ્પકારો માટે ગર્વ અનુભવી શકીએ છીએ. માણસના સામાજિક અને આર્થિક વિકાસનું પહેલું ચરણ વૈદિક કાળથી શરૂ થાય છે. એ વખતે અગ્નિની શોધ થઈ હતી. તેણે મનુષ્યના જીવનમાં ધરખમ પરિવર્તન કરી દીધું. તે માનવ જાતના સભ્ય તથા સુસંસ્કારિત બનાવવાનું પહેલું પગથિયું હતું. અગ્નિની શોધ એ માનવીય સભ્યતા તરફ લઈ જનારું ક્રાંતિકારી પગલું હતું. આજે આપણે આ શોધને બહુ મહત્વની માની શકતા નથી. જ્યારે જંગલની આગ બધું બળીને ખાક કરી નાખતી હતી ત્યારે તેને નિયંત્રણમાં લઈ અનુકૂળ બનાવવાનું કાર્ય ક્રાંતિકારી હતું. બધા લોકો માટે સાધકો બનાવવા તે વિકાસનું બીજું ચરણ હતું. શિલ્પકારોએ રાજાથી માંડીને સામાન્ય ખેડૂત જેવા લોકો માટે સાધનો વિકાસ કર્યો. યજ્ઞ માટે કોણ, કાઠ, તાંબુ, કાસુ, સોનું તથા ચાંદીના યજ્ઞમાં સાધનોથી લઈને યજ્ઞના મંડપનું નિર્માણ, રાજાઓ માટે અસ્ત્ર શસ્ત્ર, ગાંડા તથા રથનું નિર્માણ, ખેડૂતો માટે હળ, પાળા, કોદાળી વગેરે તથા અનાજ ખોદવા, દળવા અને કાપવા જેવા કાર્યો માટે સાધનો બનાવ્યા. આજે આપણે જેને ઉદ્યોગ કહીએ છીએ તેને એક જમાનામાં શિલ્પકાર શાસ્ત્ર કહેવામાં આવતું હતું. વાયુયાન, મહેલ, કિલ્લા, હવા, નાખનાર પંખા, થર્મોમીટર, બેરોમીટર, હોકાયંત્ર, દાળુગોળો, સતધની ટોપ, ભૂસુંડી બંદૂક તથા બોગ વિલાસની બીજી બધી વસ્તુઓનું નિર્માણ શિલ્પશાસ્ત્રના લીધે જ થઈ શક્યું છે. શિલ્પકારોએ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પોતાની મહેનતથી જે અદ્ભુત ટકાઓ શોધ કરી છે તે આજે પણ જોવા મળે છે. કારણો પહાડ પણ તેમના ધરાશય કરી શક્યો નથી. શિલ્પકારોની રચનાઓ તથા કૃતિઓના વર્ણન તે વૈદિક તથા પૌરાણિક ગ્રંથો ભરેલા છે. આજે પણ શિલ્પકારોએ બનાવેલી કૃતિઓ અદ્ભુત તથા ઉન્નત છે. તેમણે જોઈને આજનો માણસ મોંમાં આંગળા નાખી જાય. એ કૃતિઓ બનાવનાર શિલ્પકારોએ વંદન કરતા તે વિચારે છે કે હજારો વર્ષ પહેલા માણસે યંત્રો વગર આટલો અદ્ભુત નિર્માણ કઈ રીતે કર્યું હશે. બાળપણમાં સમસ્ત ટેકનોલોજી તથા શિલ્પ જ્ઞાનમાં પ્રવર્તક ભગવાન વિશ્વકર્મા ને માનવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માના શોધોનું વર્ણન કરતા વેદો અને પુરાણો ઠાકતા નથી. ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા ભગવાન વિશ્વકર્મા પણ છે. કહેવાય છે કે યા વિશ્વ જગતમ કોચ્યસ વિશ્વકર્મા, અથવા તેઓ જડ, ચેતન અને પશુ પક્ષી બધાના પરમ પિતા છે, રચનાકાર છે. મહર્ષિ દયાનંદ કહે છે કે વિશ્વ સર્વકર્મ ક્રિયા માણસ્ય વિશ્વકર્મા સમર્ય, એટલે કે સૃષ્ટિનું સર્જન કર્મ જેમની ક્રિયા છે તે વિશ્વકર્મા છે. પ્રાચીન કાળથી જ સૃષ્ટિની રચિતા ભગવાન વિશ્વકર્માના અનુનિયાય, એટલે વિશ્વકર્માના વંશજનો પોતાના ટેકનિકલ કૌશલ્યની સમગ્ર સૃષ્ટિમાં સર્જન કરવા માટે ક્રિયાશીલ છે. માનવ સભ્યતાને નવો ઓપ આપવાનું કાર્ય શિલ્પકારોએ કર્યું છે એમાં કોઈ શંકા નથી.
સ્થાનિક રાજાઓની સાથે સાથે હજારો વર્ષ સુધી ભારતમાં વિકસેલી શિલ્પકલાનો સ્તર ખૂબ ઊંચો હતો. અહીંના શિલ્પકારો ઉત્તમ શિલ્પ બનાવતા હતા. ટેકનિકલ જ્ઞાનમાં નિષ્ણાત શિલ્પકારોના યોગદાનથી જ શાસન સત્તાને રચનાત્મક આધાર બન્યો. કારણ કે વિશ્વમાં જે કાંઈ વિકાસ થયો છે તેમાં શ્રમિકો તથા શિલ્પકારોની ભૂમિકા બહુ મહત્વની છે. અંગ્રેજોએ શસ્ત્ર યંત્ર કરીને આ બધા ઉત્પાદક માટે મશીનીકરણનું કર્યું. આથી પરંપરાગત કારીગર તથા શિલ્પકારોના બાપ દાદાનો ધંધો ભાંગી ગયો. આથી તેઓ બેકાર તથા ગરીબ બની ગયા. અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવી દીધો. તેઓ જ ભારતના લોકોના ભાગ્યનો ફેંસલો કરતા હતા. તેમની અનીતિ તથા અત્યાચારનો વિરોધ કરવા શિલ્પકારોએ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. ભારતને આઝાદી તો મળી ગઈ, પરંતુ શિલ્પકારોનું એટલે કે કારીગરનું ભાગ્ય ન બદલાય. આઝાદી પછી પણ વિકાસની યોજનાઓમાં કારીગરો માટે પૂરતું ધ્યાન આપવામાં ન આવ્યું. આઝાદીના કેટલાય દસકા વીતી ગયા પછી પણ કારીગરોને પીડા સહન કરવી પડી. તેમની સ્થિતિમાં કોઈ ફેર ન પડ્યો. તેમણે સાચા અર્થમાં આઝાદી ન મળી જ્યાં સુધી તેમની આર્થિક સ્થિતિ ન સુધરે ત્યાં સુધી રાજકીય આઝાદીનો જાજો અર્થ રહેતો નથી. લોકશાહીની વ્યાખ્યા જ એ છે કે લોકોનું લોકો દ્વારા તથા લોકો માટે ચાલતું શાસન. લોકશાહીમાં દરેક નાગરિકને સમાન વિકાસ અવસર મળવો જોઈએ, પરંતુ સક્રિય તથા શુદ્ધ રાજનીતિએ કારીગર કોઈ વિશેષ ધ્યાન ન આપ્યું. આજે પણ તેઓ સામાજિક આર્થિક તથા રાજનીતિક ખૂબ પછાત છે. આપણા ઋષિઓએ વસુધૈવ કુટુંબકમનો આદર્શ આપણે શીખવ્યો છે. આજે આપણે તેને વૈશ્વિકરણ કહી શકીએ, પરંતુ કારીગરો પર તેમના કારણે પ્રતિકૂળ અસર થઈ રહી છે. આપણા કારીગરો જે વસ્તુઓનું કુશળતાપૂર્વક નિર્માણ કરતા હતા એવી બધી નાની નાની વસ્તુઓનું વિદેશોમાંથી આયાત થઈ રહી છે. આજે આખું વિશ્વ એક વિશાળ બજાર બની ગયું છે. ઔદ્યોગિક ઉત્પાદનના કારણે કારીગરો બેકાર બની રહ્યા છે. એનું સૌથી મોટું ઉદાહરણ લોહા, સોની, કંસાળા વગેરે જે ધાતુઓ ગાળવાનું કામ કરતા હતા તે કારખાના હવે બંધ થઈ રહ્યા છે. મોટી મોટી કંપનીઓએ તેમના કાર્યક્ષેત્ર પર કબજો જમાવી દીધો છે. લાકડાની અછતના કારણે સુતારો માટે પણ રોજીરોટીની સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. એક બાજુ મોટા ઉદ્યોગો માટે સબસિડી અને ટેક્સમાં છૂટ આપવામાં આવે છે, તો બીજી બાજુ કારીગરો ભયંકર મંદીનો સામનો કરી રહ્યા છે. આ બાબત પર ઊંડો વિચાર કરવાની જરૂર છે. કારીગર માટે જે ઉદ્યોગના શિક્ષણનો વ્યવસ્થા નથી તેમના વિકાસ માટે કોઈ નક્કર પ્રયત્નો કરવામાં આવતા નથી. ભારતની અર્થવ્યવસ્થા કારીગરનું બહુ ઉલ્લેખનીય યોગદાન હતું. આજે તેમને પ્રોત્સાહન આપવા માટે ફરીથી કુટીર ઉદ્યોગનો વિકાસ કરવો પડશે. શિલ્પકારોના સર્વાંગી વિકાસ તથા વ્યવસાયિક સદ્ધરતાથી જ દેશનો સાચો વિકાસ થઈ શકશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.